અસ્થમાને લઈને કેટલીક ગેરસમજો અને ભય દૂર કરવાના લક્ષ અને અસ્થમાથી પીડિત લોકોને કોઈ પણ રીતની સીમાઓ બંધનથી આઝાદ જીવન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ આ વિશ્વ અસ્થમા દિવસ પર ડોક્ટરો દ્વારા પ્રેસ મીટિંગનું આયોજન કરાયું. અસ્થમાને લઈને કેટલીક ગેરસમજો અને ભયને દૂર કરવાના લક્ષ્ય અને અસ્થમાની પીડિત લોકોને કોઈપણ રીતની સીમાઓના બંધનથી આઝાદ જીવન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ સાથે આ અસ્થમા દિવસ પર દર્દીઓ અને તેના ડોક્ટર્સો વચ્ચે સંવાદને વધારવા મદદ કરવા માટે પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર શ્વેતા ગાર્ગિયા, ચેસ્ટ ફિઝિશિયન કેડી હોસ્પિટલ તથા ડૉક્ટર કોમલ વ્યાસ, પીડિયાટ્રિશિયન ટેન્ડર ટચ હોસ્પિટલ, એ વર્લ્ડ અસ્થમા ડે પર માહિતી આપી હતી. વિશ્વમાં અસ્થમા દિવસ પર બોલતા ડૉક્ટર શ્વેતા ગાર્ગિયા, ચેસ્ટ ફિઝિશિયન કેડી હોસ્પિટલે આગળ જણાવ્યું હતું કે દમા અને ઇન્હેલેશન થેરપી પ્રતિ લોકોની ધારણા બદલવી ખૂબ જરૂરી છે. ઇન્હેલેશન થેરપી લોકોને જીવન પર દમાની અસર ઓછી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે, એટલે તેનું અનુપાલન મહત્ત્વપૂર્ણ છે. શ્વાસના માધ્યમથી ઔષધિઓ લેવાથી તે સીધી ફેફડા સુધી પહોંચે છે, પરંતુ દર્દીને પૂરો લાભ લેવા માટે લખેલ સારવારને અપનાવવાની જરૂરત છે. ઇન્હેલેશન થેરપી લક્ષણોથી રાહત આપીને અને તેમના ભડકતા રોગોને દમાને નિયંત્રિત કરે છે, પરંતુ તેની અસર ત્યારે જ થશે જ્યારે દર્દી પોતાના ડૉક્ટરની સાથે સહયોગ કરે અને બતાવેલ વિધિના અનુસાર સારવારનો પ્રયોગ કરે. આ સ્થિતિમાં લોકોની જાણકારી વધારવાની જરૂરી છે, કારણ કે ભારતમાં દર્દી વચ્ચે જ ઇન્હેલેશન થેરપી બંધ કરી દે છે, જેના કારણે રોગ પર નિયંત્રણ મુશ્કેલ થઈ શકે છે. વ્યાસ, પીડિયાટ્રિશિયન ટેન્ડર ટચ હોસ્પિટલ પ્રમાણે અસ્થમા જેવી દીર્ઘાવિધા બીમારીથી બહાર આવવા માટે શિક્ષિત કરવાનો આ પ્રયાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બેરોગ જિંદગીનો આ અભિમાન અસ્થમા અને સામે જીતની તરફ જ લઈ જશે અને દર્દી પોતાના ખુદની સારવારમાં વધારે ભાગીદારી અને પ્રભાવી ભૂમિકા નિભાવશે. ઇન્હેલરના ઉપયોગ અને આ બીમારીના રોકથામા માટે ડૉક્ટર્સની સાથે મળીને કામ કરવાથી દર્દી વધારે ખુશાલ જિંદગી જીવી શકશે. અસ્થમાના પ્રબંધન પર સંવાદને પ્રોત્સાહિત કરી અમે વિશ્વ અસ્થમા દિવસને આ રીતે મનાવીશું કે અમારા પ્રયાસથી અસ્થમાથી પ્રભાવિત લોકો પોતાના દૈનિક જીવનમાં વધારે શ્રેષ્ઠ કામ કરી શકે. અસ્થમા એક દૈનિક દીર્ઘાવિધ બીમારી છે, જેમાં શ્વાસ માર્ગમાં સોજો અને શ્વાસ માર્ગની સંકીર્ણતાની સમસ્યા હોય છે, જે સમયની સાથે ઓછી વધારે થાય છે. એક અનુમાન અનુસાર સ્થાનીય ડૉક્ટર્સ રોજ એવરેજ લગભગ 40 દર્દીઓને અસ્થમાની બીમારીથી પીડિત મેળવે છે, તેમાંથી લગભગ 60% વધારે પુરુષ હોય છે. દર વર્ષે બાળકોમાં અસ્થમા, પીડિયેટ્રિક અસ્થમાના કિસ્સામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડૉક્ટર્સનું માનવું છે કે બાળકોમાં અસ્થમાના 25-30 નવા કિસ્સા દર મહિને દેખાય છે. પાછલા એક વર્ષમાં અસ્થમાના પીડિત દર્દીની સંખ્યામાં એવરેજ 5% વધારો જોવામાં આવ્યો છે. જો કે પાછલા કેટલાક વર્ષમાં ઇન્હેલેશન થેરેપી લેતા દર્દીની સંખ્યા વધી છે, પરંતુ લગભગ 20% અસ્થમા પીડિત કિશોરાવસ્થાથી પહેલાં જ અથવા કિશોરાવસ્થા દરમિયાન ઇન્હેલરનો ઉપયોગ બંધ કરી નાખે છે. અસ્થમાના મુખ્ય કારણોમાં વાયુ પ્રદૂષણથી લઈને એર પાર્ટિક્યુલેટ મેટર્સનું વધુ ધૂમ્રપાન, બાળપણમાં સાચી સારવાર ના મળવી, મોસમમાં બદલાવ જેના કારણે કોમન ફ્લૂ જેવા વાયરલ ઇન્ફેક્શન હોવું અને સૌથી મોટી વાત દર્દીમાં તેના પ્રત્યે ભારે અનદેખી છે. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZSTV અમદાવાદ.